लंपी वायरस मामले मोटो खुलासो, रसीकरण ने लईने ऑडियो क्लिप मां मोटो खुलासो थयो। वेटरनिटी डॉक्टरों ना संवाद नी ऑडियो क्लिप वायरल थई। वेटरनिटी डॉक्टरे कह्यू पशुओं ने पानी ना इंजेक्शन आपी दो। कांग्रेस नेता विक्रम मांडवे जाहिर करी ऑडियो क्लिप। गुजरात मिरर ऑडियो क्लिप नी पुष्टि नथी करतु। हेलो, हाँ गोधनी भाई बोलो। हाँ दवाखानु बंद छे, फोन करो ना जरा। दवाखानु खुले तो आई ન ખુલે, ઈ બંધ હોય તો ખુલે જ નહીં। ગયા હોય કેમ્પમાં ગયા હોય, આખો આખો સ્ટાફ કેમ્પમાં ગયો હોય, કેમ્પમાં ગયો પૂરું હોય, બહાર ગામ ગયા હોય તો કઈ ન થાય વેક્સિન તો રેવા દેવી કે એમને કરી નાખવાનું, રેવા દેવાનું કઈ નહીં। વેક્સિન વગરનું નોર્મલ સાયન્સથી વેક્સિન તમે હું કહું છું, સિસ્ટમ ખાલી સિસ્ટમ પૂરતી કરવાની હોય ન હોય તો ખાલી માણસ લાગુ છે કે વેક્સિન કરી છે, નોર્મલ સાયન્સ દઈને વેક્સિન કરવાનું બંધ તો કરવાનો કરી ન ગયા આપણેથી। હું હું કહું નોર્મલ સલાઈન તો છે ને આપણી પાસે, ખાલી નોર્મલ સલાઈન આપીને અને રેડ સિંગ કરી નાખો, સમજાણું? કારણ કે આપણી પાસે નથી તો શું કરવાનું, અત્યારે ઓપ્શન નથી તો શું કરવાનું, બંધ રાખી દેવાય ને ખોટો એને છોડાવીને શું મતલબ છે? તો પછી આપણે વેક્સિન ક્યાંથી ગોતવા જઈએ અત્યારે, આપણી પાસે નથી થી એમને બપોર પછી જો એક વસ્તુ હું કહું, બપોર પછી છે ને વેક્સિન લીવો માંથી, બપોર પછી એ લોકો ને આવી રીતે જોઈ, કોઈ દી નો ઠેકાણો નથી હોતું આમાં, ક્યારે બચ્ચા વેક્સિન હતી, આપડે તો એવું ન હોય કે બચ્ચા વેક્સિન પૂરી થઈ ગયા છે આપડે તો શું કરવાનું છે, ખાલી ટાર્ગેટ જ કરવાનો છે, આ બધે બતાવવાનું છે, આ ન હોય તો આપણી પાસે શું વિકલ્પ હોય, ઈજ કરવું પડે આપણી પાસે, આપણી પાસે ભૂલ આપણી છે ને, આપણી પાસે વ્યક્તિ નથી તો ક્યાં ગોતવા જાય છે આપણે, કેટલી વસ્તુ કરવાનો એમ નહી। હવે એ આજે ટ્રસ્ટ વાળા છે, ઓલા ગૌશાળા વાળા, ક્યાં ગૌશાળા વાળા, કઈ ગૌશાળા વાળા? અત્યારે ભેગા આવ્યા માણસો, હા એ કે અમારે 40-50 નું ગાયું નું વેક્સિન જોતું છે, કે અમે ત્યાં રાતે કે માર દઈએ કે ઇલાકામાં કે કઈ વાંધો નહીં, એને 40-50 કોણ જોઈએ, રખડતો કઈ નહીં, રખડતું જોઈ છે ને, રખડતું, હા હા રખડતી ને, કઈ વાંધો નહીં, 40-50 ની ભાઈ કે એને આજના શું મારવું છે, એને કાલે એને આજ મારવું છે, પૂછો તો આજના જ મારવાનું થોડું જરૂર હોય, કાલે મારજો એમ કહેવાય એને, એમ કહેવાય ઓલા 35 જણા આવ્યા છે ને ભેગા આવ્યા છે ને 35 જણા, હા એને છે ને મુકાય નહીં, હું તને મુકાય છે ને એ પાસે પ્રશ્ન થાય પાછો વળી, એના કરતા એ નોર્મલ સલાહ હલાવીને અને રેડ સિંગ કરીને એને એનું એનો જેટલો થાય એટલે કરી નાખો, એ બધું આવશે, ગોળીઓ જેવું આપણા ઉપર આવશે, બધો એ ફોલ્ટ આપણા ઉપર આવે, વેક્સિન ન હોય, સમજી ગયા, એ ફોલ્ટ બધું આવશે, મારા ઉપર આવશે બધું, હું હું જ નહીં જવાબ આપવો પડશે ઉપરથી, એના કરતા ઓલી ઓલી અમને તમે એને છોડશો ને, એટલે ઓલી 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 થાય કુતરી ઓલે અમે, એ બધા પછી ફરિયાદ કરશે, પછી કમ્પ્લેન કરશે, હા ભલે ભલે એ આપણે આપણી રીતે કરી નાખવાનું છે, આ તો સિસ્ટમ બોર્ડ મળી દીધી છે બધી, નોર્મલ સાઈન નાખીને, નોર્મલ સાઈન નાખીને વેક્સિન કરી નાખો ખાલી, જેટલા થાય એટલા 15-20-25, અને ઓલા ને એને કે વેક્સિન જોતું હોય તો કાલે લઈ જજો એને, કે કાલે કરી નાખજો તમે, અને એમ 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 જો ન માને તો એને નોર્મલ સાઈન દઈ દે સીસીમાં, ભલે કરતા એ હો એટલું છોડી જ નાખો। મિત્રો હમણાં તમારી સમક્ષ એક કેસેટ આખી રજૂ કરી, ઓડિયો કેસેટ, જામનગર મહાનગરપાલિકાની અંદર પશુ ડૉક્ટર તરીકે ઘણા વર્ષોથી આ ઓફિશિયલી ડૉક્ટર ગોધાણી છે, અને હમણાં 8-10 દિવસથી આ જામનગરની અંદર મદદરૂપ થવા માટે થઈને ઉપરથી એક ડૉક્ટર સોલંકીની નિમણૂક કરી છે। આ ઓડિયો ક્લિપની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે રસી છે નહીં, રસી ખલાસ થઈ ગઈ છે, હવે આપણે કરવાનું શું, આપણે રિપોર્ટ તો આપવો પડે, આંકડા તો દેખાડવા પડે, અને એટલા માટે સ્લાઇન વોટર એટલે ખાલી પાણીના ઇન્જેક્શન આપી દો, કોરોનાની અંદર માણસોને મૂક્યા નહીં, હવે જ્યારે લંપી રોગ આવ્યો ત્યારે નિર્દોષ પશુ અબોલ જાનવર એની જિંદગી સાથે ચેડા કરતી આ સરકાર અને આ સરકારના ડૉક્ટરો, હું આપના સમક્ષ માગણી કરું છું
કે તાત્કાલિક અસરથી આ ડોક્ટરની એ ધરપકડ કરવામાં આવે, એમને નિર્દોષ પશુઓના જાન લેવાનો પ્રયત્ન કર્યો છે, આ રસી આપી દઈએ એટલે ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે છે, જે પાણીનું ઇન્જેક્શન આપી અને ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે પછી 50 ગાય હોય 100 ગાય હોય એટલે એમને પાછી બીજી વાર કાલે રસી ન મળે, એટલે એ ગાયો તો મરી પણ એ ગાયો પાછી 10-15-20 જણાને એ લંપી રોગ આપતી જાય. આ 20 ચક્ર ખૂટતું જ નથી અને આ 20 ચક્રના હિસાબે જામનગરની અંદર આજ દિવસ સુધીમાં 2000થી ઉપર ગાયોના મૃત્યુ થયા છે. સરકારી ચોપડે નોંધાય છે રોજ 140-160 જેટલી ગાયો જે એમના કોન્ટ્રાક્ટરો છે જ્યાંથી ગાય મરે છે એને ઉપાડે છે, એ વાહનવાળા જે બિલ મૂકે છે જે રિપોર્ટ કરે છે એ ઓફિશિયલી રિપોર્ટ રોજની એવરેજ 150 ગાયોને આ રોગ થાય છે, ગાયો મૃત્યુ પામે છે. આના માટે જવાબદાર કોણ? જવાબદાર ડૉક્ટર જ્યારે પોતાના નીચેના ડૉક્ટરને એમ કહેતા હોય કે ભાઈ જવાબ મારે દેવાનો છે, તમે તમારે ઠોકો, સ્લાઇન વોટર ઠોકી દો, કોઈને કયો નહીં, આપણી પાસે રસી છે જ નહીં તો આપણે કરીએ શું? આ લંપી રોગ છે રાતોરાત નથી આવ્યો, છેલ્લા 2 મહિના થયા આ લંપી રોગ છે, છતાં આ નિર્ભર તંત્ર સૂતું રહ્યું, એમને વ્યવસ્થા પણ નથી કરી. અત્યાર સુધી પણ જે રસી અપાતી હતી એ ઘેટાને એટલે સીપને જે રસી અપાય એ અપાતી હતી. આજે છેલ્લા 2 દિવસથી આ જે મારી પાસે માહિતી છે કે ઓરિજિનલ રસી જે કાંઈ અત્યારે છે એ ગાયોને ભેંસોને જે દેવાની હોય એ છેલ્લા 2 દિવસથી જ દેવાય, બાકી ત્યાં સુધી તો લોલેલોલ હતું. હવે એ રસી પણ ખલાસ થઈ ગઈ એટલે હવે ફક્ત સ્લાઇન વોટર એટલે પાણીના ઇન્જેક્શન મારી દો અને તમારી કામગીરી દેખાડી દો. ડૉક્ટર આ કેસેટમાં સ્પષ્ટ કહે કે આંકડાની રમત છે, આપણે તો આંકડા જ દેખાડવાના છે. હું કહા આવી નિર્ભર સરકાર, આવી નિર્ભર તંત્ર, એના ઉપર તાત્કાલિક જનતાએ તાત્કાલિક સમજીને આવી સરકાર ઉપર જે એક જાતનો પોલિટિકલી એટેક કહીએ, જે લોકોનો એટેક કહીએ, જે લોકોનું દબાણ કહીએ કે સાચું કામ કરવા માટે આ સરકારને એમને મજબૂર કરવી જોઈએ. નિર્દોષ પશુના જાન લેવાવાળી આ સરકારને જો કાંઈ શરમ હોય તો તાત્કાલિક અસરથી જામનગરની અંદર અને ગુજરાતની અંદર ઓરિજિનલ વેક્સિનની વ્યવસ્થા કરે. આ સરકારને કોઈ જાતની પૈડી નથી અને જો સરકારને તાત્કાલિક અસરથી આ વેક્સિન રજૂ ન કરી શકે તો સરકારના જવાબદાર અધિકારીઓ મંત્રીઓ જેની પણ જવાબદારી આવતી હોય એ પોતાની જવાબદારી ન નિભાવી શકતા હોય તો તાત્કાલિક અસરથી રાજીનામું આપે. માણસોના મૃત્યુ તો તમે સતાવ્યા, માણસોને તમે માર્યા, માણસોએ તમને માફ કર્યા પણ મૂંગા પશુઓને આ રીતે મારશો તો માલિક તમને, ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે.